નમસ્કાર દર્શક મિત્રો, હું નિશા આપણી માટે લઈને આવી છું દી લોકસત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ ઇવનિંગ બ્રીફ. વડોદરામાં મુખ્યમંત્રીએ રૂપિયા 62.59 કરોડની કિંમતના વિકાસ કામોનું કર્યું ઓનલાઈન લોકાર્પણ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડેલ્ટા વેરિયન્ટના 2 શંકાસ્પદ દર્દી દાખલ થયા. બંનેના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલાયા. અમિત ચાવડા આવ્યા તબીબોના વહારે, કહ્યું અંગ્રેજોની નીતિથી શાસન કરતી ભાજપ સરકારે હંમેશા લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, તબીબોના આંદોલનને અમારું સમર્થન છે. વડોદરામાં પાણીજન્ય રોગો વકરતા સર્વે કરાયો, જેમાં 6 દિવસમાં ઝાડા તાવ અને ઝાડા ઉલટીના 1568 કેસ મળ્યા. વડોદરામાં સિટી પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવાનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ, પોલીસની કામગીરી સામે પરિવારજનોમાં રોષ. વિકાસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કોરોના પણ દેશ અને ગુજરાતના વિકાસને અટકાવી શક્યું નહીં. અમદાવાદના બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોની હડતાલ હવે ડિજિટલ થઈ, સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કરાયું. જી મેઇનમાં ફિઝિક્સમાં 100માંથી 100 ગુણ મેળવી ભાવનગરનો આયુષ દેશમાં પ્રથમ આવ્યો. દેશની સેવા કરવાનું આયુષનું સપનું છે. ગાંધીનગર સરખેજ માર્ગ ઉપર ઇન્ફોસિટી અને સરગાસણ ફ્લાયઓવરનું આજે વિકાસ દિન નિમિત્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યમાં ફરીથી રાજકારણ ગરમાયું. આપના 300 કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા હોવાનો ભાજપનો દાવો. શંકરસિંહ બાપુની રી એન્ટ્રીનો તખતો સંપૂર્ણ રીતે તૈયાર. ગમે તે ક્ષણે કોંગ્રેસમાં જોડાય તેવી રાજકીય અટકળો શરૂ. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લૂંટની ઘટના બની. આંગણિયા પેઢીના શખ્સ પાસેથી 10 લાખ જૂટવી આરોપીઓ ફરાર. કોરોના ગાઈડલાઇન સાથે રાજ્યભરમાં જીપીએસસી વર્ગ 3ની પરીક્ષા યોજાઈ. અમદાવાદના 32,765 ઉમેદવારોએ પરીક્ષા આપી. પૂર પીડિતોની મદદ માટે સલમાન ખાન આગળ આવ્યો. રાશનથી લઈને સેનેટરી નેપકિન વેચ્યા. નુસરત ભરૂચાને શૂટિંગ દરમિયાન સેટ પર જ આવ્યો વર્ટિગો અટેક, હોસ્પિટલમાં કરાઈ દાખલ. દક્ષિણ ગુજરાતના શિવાલયોની ગાઈડલાઇન થઈ જાહેર. શ્રાવણ માસમાં ગર્ભગૃહમાં પ્રવેશી દર્શન કરવા પર લાગ્યો પ્રતિબંધ. ગોલ્ડ જીતવાના 3 કલાકની અંદર જ નીરજને 13.75 કરોડ કેશ આપવાની કરાઈ જાહેરાત. હરિયાણા સરકાર 6 કરોડ રૂપિયા અને ક્લાસ 1 જોબ આપશે. દિલ્હીમાં હાઈ એલર્ટ. આઈજીઆઈ એરપોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી. અલકાયદાએ પોલીસને મોકલ્યો ઈમેલ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી અને બિહારમાં ભારે વરસાદથી વિનાશ. કોટામાં અત્યાર સુધીમાં 13,000 ઘર ધોવાયા, જ્યારે 27 લોકોના મૃત્યુ થયા. પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલો કરનાર 50ની થઈ ધરપકડ, જ્યારે 150 સામે ગુનો નોંધાયો. દેશ દુનિયાની અનેક ખબરો જાણવા માટે જોતા રહો ધી લોકસત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ ઇવનિંગ બ્રીફ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.